ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. મને ક્યારેય ખ્યાલ નહોતો, મેં ક્યારેય નહીં વિચારેલું કે મનમોહનસિંહની સરકાર એની બીજી ટર્મમાં આટલી બધી મિઝરેબલી, આટલી બધી ખરાબ રીતે નિષ્ફળ જશે. બહુ સ્પષ્ટ વાત છે કે આજે મનમોહનસિંહ ભારતના ગણ્યા ગાંઠ્યા ઉદ્યોગપતિઓ, શેરબજારમાં સટ્ટો કરતા સટ્ટાબાજો અને કોંગ્રેસના કેટલાક વર્ગને હજુ અપીલ કરી રહ્યા છે, પણ ઓવરઓલ આખા ભારતના સામાન્ય લોકોની વાત કરીએ, જનતાની વાત કરીએ, તો મનમોહનસિંહ આ એમની બીજી ટર્મમાં બહુ ખરાબ રીતે નિષ્ફળ રહ્યા છે. અત્યારે કોઈ પણ શંકા વગર એમ કહી શકાય કે આજની યુપીએ સરકારે ભારતની સામાન્ય જનતાનો ટેકો ગુમાવી દીધો છે. પ્રજા આજની મનમોહન સિંહની સરકાર સાથે નથી ઊભી. કોઈ પણ રાજા હોય કે લોકશાહી હોય, પ્રજાનો એક ટેકો એ સરકારને હોવો જરૂરી છે. લોકશાહીની વાત તો જવા દઈએ, રાજાશાહીમાં પણ જે રાજાઓ લોકોનો ટેકો ગુમાવી દેતા હતા એ કાં તો પરદેશી આક્રમણનો ભોગ થતા હતા, કાં તો એમની સામે બળવો થતો હતો, એમને મારી નખાતા હતા અને બીજા રાજાઓ બેસી જતા હતા. એટલે પ્રજાના ટેકા વગર જો રાજાશાહીમાં રાજા ન ટકી શકતા હોય તો મનમોહનસિંહની અત્યારની સરકાર, જે લોકશાહી સરકાર છે, જેણે સ્પષ્ટ રીતે લોકોનો ટેકો, વિશ્વાસ ગુમાવી દીધો છે, અને કમનસીબે આવી સરકાર હજુ 2 વર્ષ આ દેશમાં ચાલવાની છે. બહુ કમનસીબી છે આ દેશની કે મનમોહનસિંહ જેવા અત્યંત વિદ્વાન માણસ વડાપ્રધાન છે, જેમની ડિગ્રી દુનિયાના કોઈ પણ વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ કરતા વધુ છે, અમેરિકાના ડૂબતા અર્થતંત્રને બચાવે એટલી એમની આવડત છે, પણ મનમોહનસિંહ આ વખતે ભારતમાં તદ્દન નિષ્ફળ ગયા. પહેલી વાત તો એ મોંઘવારી પર જરા પણ કાબુ રાખી શક્યા નથી. મોંઘવારી ચારે બાજુ એટલી બધી ઝડપથી વધે છે કે ગઈકાલે મેં માર્કેટ 4 રસ્તા પર દાંતણ વાળીને બેઠેલી જોઈને મને બહુ વખતે એમ થયું કે ચાલો દાંતણ કરીએ, અને મેં પૂછ્યું કે દાંતણ કેમ આપ્યા, અને એણે જે જવાબ આપ્યો એ સાંભળીને હું બેભાન થતા થતા રહી ગયો. દાંતણ વાળીએ કીધું કે 2 રૂપિયાના 3 દાંતણ અને 3 થી ઓછા નહીં આપો. 2 રૂપિયાના 3 દાંતણ, મેં 1 રૂપિયાના 16 દાંતણ જોયા છે. આજે 2 રૂપિયાના 3 દાંતણ અને પ્રી કન્ડિશન કે 2 રૂપિયાથી એટલે 3 દાંતણથી ઓછા કોઈ દાંતણ મળે નહીં, તમારે મિનિમમ 2 રૂપિયાના દાંતણ લેવાના. હવે જે દેશમાં દાંતણ જેવી વસ્તુ જેની કોસ્ટ ઓફ પ્રોડક્શન કશી જ નથી, એને લઈ આવવાનો, એને પાડીને લઈ આવવાનો જ ખર્ચો છે, એનો ભાવ 3 દાંતણનો 2 રૂપિયા હોય તો બાકીની મોંઘવારીનો તો આપણે અંદાજ લગાવીએ જ છે. મનમોહનસિંહ ન તો કઠોળના ભાવ પર કોઈ અંકુશ લાવી શક્યા, શાકભાજીના ભાવ સમજી શકાય એવું છે કે કોઈ સરકાર શાકભાજીના ભાવ પર અંકુશ ન કરી શકે,
પણ ડુંગળીના ભાવ પર ચોક્કસ કરી શકે, કારણ કે એ લાંબા ટાઈમની આઈટમ છે. પણ નથી ડુંગળીના ભાવ પર કોઈ કંટ્રોલ, નથી કઠોળના ભાવ પર કોઈ કંટ્રોલ, નથી અનાજના ભાવ પર કોઈ કંટ્રોલ. આ સરકાર ક્યાં જઈ રહી છે એ સમજાતું નથી. અને પછી આ બધું તો ચાલે છે, અબજોના કૌભાંડો આવી રહ્યા છે, અને એ ઉપરાંત હવે જે બન્યું છે એ તો દિલ તોડી નાખનારું છે, દિલ દેલાવી દેવું છે. 4 મહિના પહેલા, 5 મહિના પહેલા સમાચાર આવ્યા કે પ્રણવ મુખર્જીની ઓફિસમાં બગિંગ એટલે કે ગુપ્ત રીતે સાંભળવાના સાધનો લગાડવામાં આવ્યા, એટલે કે કોઈ ભારતના નાણામંત્રીના કોન્ફરન્સ રૂમમાં, એમની બેસવાની રૂમમાં મશીનો લગાડીને એ શું કરી રહ્યા છે, એ શું બોલી રહ્યા છે એનું રેકોર્ડિંગ કરી રહ્યું છે. એટલે પહેલી વાત તો એ કે નાણામંત્રીના રૂમમાં જો આવું બધું લાગી જતું હોય, ગુપ્તચર આવીને સામાન લગાડી જતા હોય, તો પછી આ દેશમાં ત્રાસવાદીઓ ગમે ત્યાં ત્રાટકે છે એમાં શું નવાઈ. એનાથી વધારે ગંભીર બાબત એ સમયે એવી બની કે નાણાપ્રધાને પ્રણવ મુખર્જીએ પોલીસને જાણ કરવાને બદલે એમના હાથ નીચે નાણા ખાતામાં એક ડાયરેક્ટર ઓફ એન્ફોર્સમેન્ટ છે, ડિરેક્ટર ઓફ એન્ફોર્સમેન્ટ છે, જે પોલીસ જેવું એક તંત્ર છે જે નાણાકીય બાબતોની તપાસ કરે છે, એમને બોલાવ્યા અને એમની જોડે ખાનગી ડિટેક્ટિવ એજન્સીને કામ સોંપાયું કે આ જાસૂસીનું શું ષડયંત્ર છે એની તપાસ કરો. એટલે પ્રણવ મુખર્જીએ ખુલ્લે આમ, વગર બોલે ખુલ્લે આમ કહ્યું કે એમને ગૃહપ્રધાન પી ચિદમ્બરમ પર શંકા છે. એમણે પી ચિદમ્બરમને નહીં કહ્યું, પી ચિદમ્બરમના હાથ નીચે કામ કરતા ગૃહ ખાતા પર એમને વિશ્વાસ નહીં, દિલ્હી પોલીસ પર વિશ્વાસ નહીં, ભારતના નાણામંત્રીએ ખાનગી તપાસ એજન્સીને બોલાવી. છેવટે બધું લીપાપોતી થયું ને એમ કહેવામાં આવ્યું કે ત્યાં પ્રણવ મુખર્જીની રૂમમાં અને કોન્ફરન્સ રૂમમાં કોઈ ચિંગમ લગાડી ગયું છે. અરે ભાઈ, આ તો કોઈ સરકાર છે? પ્રણવ મુખર્જીની ઓફિસમાં, નાણાપ્રધાનની એર કન્ડિશન એર ટાઇટ ઓફિસમાં કોઈ 20-25 જગ્યાએ ઉપર નીચે ચિંગમો લગાડી પણ જાય, ખાલી ચિંગમો પણ લગાડી ગયું હોય તો બે વસ્તુ પુરવાર થાય છે. એક તો સાફસૂફી બરાબર થતી નથી, મહિનાઓ સુધી ચિંગમ લટકેલી રહે છે, અને ચિંગમ પણ લગાડી ગયું કોઈ તો એ પણ વસ્તુ ખતરાથી ખાલી નથી. આજે નાણાપ્રધાનની ઓફિસમાં કોઈ ચિંગમો લગાડી જાય છે અને સરકાર ઊંઘે છે, જાણ નથી થતી, તો કાલે કોઈ બોમ્બ લગાડી જશે. એટલે આ પ્રકરણ જ્યારે બહાર આવ્યું ત્યારે વાત બહાર આવી કે પી ચિદમ્બરમ અને નાણામંત્રી પ્રણવ મુખર્જી વચ્ચે ટસલ ચાલે છે, બંને વચ્ચે સંઘર્ષ ચાલે છે. અને હવે જે થયું એ તો આશ્ચર્યજનક છે. નાણા ખાતાના એક અધિકારીએ વડાપ્રધાનના ને એક જવાબ આપ્યો ને એમાં એમ કહ્યું કે પી ચિદમ્બરમે જો ઈચ્છ્યું હોત તો 1,86,000 કરોડનું 2G સ્પેક્ટ્રમ થયું ન હોત, એ રોકી શક્યા હોત પણ એમણે રોક્યું નહીં. આવો એક રિપોર્ટ નાણામંત્રીના એક અધિકારી, નાણા ખાતાના એક અધિકારીએ પીએમઓ ઓફિસમાં મોકલ્યો, વડાપ્રધાનની ઓફિસમાં મોકલ્યો. પછી કોઈ ખાસ વ્યક્તિએ આ બાબતે માહિતી માંગી નાણા ખાતા પાસે કે આવો કોઈ કાગળ લખાયો છે, અને એના જવાબમાં નાણા ખાતાએ એક કાગળ કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટને આપી પણ દીધો. નાણા ખાતાનો કોન્ફિડન્શિયલ કાગળ આરટીઆઈ એક્ટિવિસ્ટના હાથમાં ગયો ને ત્યાંથી એ કાગળ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. કારણ કે એ જે એક્ટિવિસ્ટ હતા જેમણે આ કાગળ માંગ્યો હતો,
એમણે એ કાગળ જનતા દળના પ્રમુખ અને આખું ટૂજી કૌભાંડ જે બહાર લાવ્યા એ સુબ્રમણ્યમ સ્વામીને આપ્યો. આવું કહેવામાં આવે છે કે આ કાગળ આરટીઆઈમાં માગવામાં આવ્યો, જે નાણાં ખાતાએ આપ્યો, જે સુબ્રમણ્યમ સ્વામી સુધી પહોંચ્યો ને હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. હવે આ તો કોઈ નાના છોકરાને સમજાવે એવી વાત છે, બહુ સ્પષ્ટ વાત છે કે સુબ્રમણ્યમ સ્વામીને નાણાં પ્રધાન કે નાણાં સચિવ કક્ષાના કોઈ માણસે એમ કહ્યું કે અમે આવો કાગળ લખ્યો છે અને તમે અમારી પાસે આરટીઆઈની માહિતી માગો તો અમે એ આપવા તૈયાર છે. હું પોતે આરટીઆઈની એક્ટિવિટી કરું છું અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી એક નાનકડો દસ્તાવેજ પણ 4-5 મહિના વગર કોઈ મને આપતું નથી. બિલકુલ પબ્લિક ડોક્યુમેન્ટ છે. મેં માહિતી માગી હતી કે રણજીતસિંહ ગાયકવાડ કેટલો ટેક્સ ભરે છે, ઘરવેરો કેટલો ભરે છે, તો મને માહિતી આપવાને બદલે કોર્પોરેશને રણજીતસિંહ મહારાજને નોટિસ વળગાડી કે આ માહિતી અમે જીતુભાઈને આપીએ કે ન આપીએ, પણ મને માહિતી નહીં આપી. બહુ માથાપોડી થઈ. પછી એની વાત કોક દિવસ, પણ રણજીતસિંહ મહારાજ ટેક્સ ભરે છે તો કેટલો ભરે છે એની માહિતી જો કોર્પોરેશન મને આરટીઆઈમાં ન આપતું હોય તો પછી નાણાં ખાતાએ લખેલો બહુ કોન્ફિડન્શિયલ કાગળ, વડાપ્રધાનને લખેલો આટલો કોન્ફિડન્શિયલ કાગળ જેની કોઈને ખબર નથી, એની ખબર સુબ્રમણ્યમ સ્વામીને પડી કેવી રીતે? અને એમણે માગ્યો તો નાણાં ખાતું કહી શક્યું હોત, વાંધો લઈ શક્યું હોત કે અમે આ કાગળ નથી આપવા માંગતા. અને પછી આરટીઆઈ કમિશનર કે ત્યારની વાત ત્યારે છે, પણ માગવામાં આવ્યો ને આપી દેવામાં આવ્યો. એટલે બહુ ચોખ્ખી વસ્તુ છે કે એમના જ પ્રધાન, એમના જ નાણાં પ્રધાન એમના હોમ મિનિસ્ટરને ફાંસી લટકાવી દેવા માંગે છે. પ્રણવ મુખર્જી અને પી ચિદમ્બરમ છેલ્લી કક્ષાની લડાઈ લડી રહ્યા છે. હવે ગમે તેટલી લીપાપોતી થાય, વાત સુપ્રીમ કોર્ટના ટેબલ પર પહોંચી છે. હવે વડાપ્રધાન આ પી ચિદમ્બરમને હાંકી કાઢવાને બદલે બહુ નફટાઈથી કહી રહ્યા છે કે હું એમનો બચાવ કરીશ. એ એમ કહી રહ્યા છે વડાપ્રધાન કે મને પી ચિદમ્બરમમાં વિશ્વાસ છે. કોંગ્રેસ કહી રહી છે અમને પી ચિદમ્બરમમાં વિશ્વાસ છે. અરે વિશ્વાસ છે તો પછી આ જે ખોટું થયું છે, તમારું પોતાનું નાણાં મંત્રાલય કહી રહ્યું છે કે પી ચિદમ્બરમ આને રોકી શક્યા હોત, એમણે રોક્યું નહીં, તો હવે તમારે કોના આદેશની રાહ જોવાની છે? પણ કોંગ્રેસ અને મનમોહનસિંહ પી ચિદમ્બરમને બચાવવા મેદાને પડ્યા છે. મેં પહેલા પણ એકવાર કહ્યું છે, આજે ફરી કહું છું કે વડાપ્રધાન મનમોહનસિંહ પણ આ કૌભાંડ માટે એટલા જ જવાબદાર છે. એમણે કાગળ લખ્યો કે હરાજી કરો ભાઈ, હરાજી કરો, આ રીતે ના આપો. અને પેલા એ ધરાર હરાજી ના કરી, એ રાજાએ ધરાર ગ્રુપ ઓફ મિનિસ્ટરનું કહ્યું ના કર્યું, વડાપ્રધાનનું કહ્યું ના કર્યું, અને એને એ કરવા દીધું વડાપ્રધાને, અને 2,000,000 રૂપિયાનો ચૂનો લાગવા દીધો. કોઈ રાજકીય માણસ વડાપ્રધાન હોત અને આવું બન્યું હોત તો હું એવું માનત કે વડાપ્રધાનને ખબર નથી કે 1,76,000 શું છે અને એમણે આ થવા દીધું. પણ મનમોહનસિંહ એવી વ્યક્તિ છે કે જેમના હાથમાં અમેરિકાનું બજેટ મૂકવામાં આવે, આજે સવારે એમને 12 કલાકનો સમય આપવામાં આવે અને 12 કલાક પછી અમેરિકાના ફાઇનાન્સ મિનિસ્ટર એમને કંઈ પણ પૂછે અમેરિકાના બજેટ વિશે, તો અમેરિકાના નાણાપ્રધાન કરતા આપણા મનમોહનસિંહ વધારે સારી રીતે એને સમજાવી શકે કે એના બજેટમાં શું છે. આટલો વિદ્વાન માણસ, અર્થશાસ્ત્રી માણસ, એ એમ કહે છે કે મેં કહ્યું પણ પેલાએ મારું કહ્યું ના માન્યું અને આ થઈ ગયું. હું તો કહેવા માગું છું કે મનમોહનસિંહ પણ જાણતા હતા કે આ ખોટું થઈ રહ્યું છે,
પણ ટેકો પાછો ખેંચી લઈશું એવી ધમકી હેઠળ મનમોહન સિંઘે, પી ચિદમ્બરમે, આ બધાએ થવા દીધું. પી ચિદમ્બરમ એકલા ગુનેગાર નથી. પી ચિદમ્બરમને કહેવામાં આવ્યું કે આ થવા દેવો, અને એ સૂચના કદાચ સોનિયા ગાંધી મારફતે આવી કે આપણે આ સરકાર ટકાવવી હોય તો તમારે મનમોહન સિંઘે અને ચિદમ્બરમે આ થવા દેવાનું છે. લેટ ઇટ બી ડન, ભલે આ લોકો પૈસા ખાઈ જતા. એટલે હવે આ જે નવી સરકાર છે, નવી જોડાણવાળી જે સરકાર છે, એમાં નવી થિયરી ઉપસી રહી છે કે શરદ પવારને તમે ખેતીવાડી ખાતું આપ્યું છે તો એ એમાંથી ગમે તેટલા રૂપિયા બનાવે, કોંગ્રેસ, એના મિનિસ્ટરો કે વડાપ્રધાને એમને રોકવાના નહીં. એનસીપીને વિમાન વ્યવહારનું ખાતું આપ્યું, વિમાન ખાતું આપ્યું, અને એમણે વગર કારણે 58 વિમાનો ખરીદી પાડ્યા, 50,000 કરોડના વિમાનો ખરીદી પાડ્યા. કારણ વગર ખરીદ્યા, જરૂર વગર ખરીદ્યા, તો પણ વડાપ્રધાન કે નાણાપ્રધાન એમને ન કહી શક્યા કે આ વિમાનો તમે શા માટે ખરીદો છો. એટલે દેશની જનતા લૂંટાય, ટેક્સ ભરીને આપણે મરી જઈએ, અને એ પૈસા આ કોંગ્રેસના સાથી પક્ષો લૂંટી જાય, અને મનમોહન સિંઘ ચૂપ બેઠા છે. એમના જેવા જ એક વિદ્વાન પી ચિદમ્બરમ ચૂપ બેઠા છે અને આ દેશને લૂંટાવા દીધો છે. હવે હદ થઈ ગઈ છે. ભ્રષ્ટાચાર થયા, એમના પ્રધાનોએ પણ ભ્રષ્ટાચાર કર્યા. કોંગ્રેસના કલમાડી જેવા કોંગ્રેસના એમપી, એક સામાન્ય એમપીએ કરોડો કરોડો અબજો રૂપિયાનું કરી નાખ્યું દેશનું. જ્યાં ત્યાં કૌભાંડ. અને બીજી બાજુ અન્નાના આંદોલન વખતે આ સરકાર બેવકૂફ વિધિ વર્તી છે. આ બધું જોતા હવે એમ થાય છે કે મનમોહન સિંઘ રાજીનામું આપી દે તો સારું. મનમોહન સિંઘ આ દેશનું હવે કશું ભલું કરી શકે એમ છે નહીં. એમની ઈચ્છા શક્તિ પૂરી થઈ ગઈ છે. મનમોહન સિંઘ દેશનું ભલું ન કરી શકે એ સમજી શકાય એવી વસ્તુ છે. પણ મનમોહન સિંઘ ખુલ્લે આમ દેખાઈ રહ્યું છે કે દેશનું ખરાબ થતું પણ રોકી શકે એમ નથી. એટલે સાવ નિષ્ક્રિય વડાપ્રધાન છે. જ્યારે જ્યારે અડવાણી કહેતા હતા કે મનમોહન સિંઘ સાવ નિષ્ફળ વડાપ્રધાન છે, સાવ નબળો વડાપ્રધાન છે, ત્યારે મને અડવાણી પર ચીડ ચડતી હતી. જ્યારે જ્યારે એ ચૂંટણીમાં બોલ્યા કે મનમોહન સિંઘ સાવ નબળા વડાપ્રધાન છે, એમણે ભાજપની ગોર ખોદી, ભાજપની 5-5 સીટો ઓછી કરી. લોકો મનમોહન સિંઘને બહુ જ ઉસ્તાદ, હોશિયાર, નિષ્ઠાવાન માણસ ગણતા હતા. પણ હવે એવું લાગે છે કે ખરેખર અડવાણી સાચા હતા, આ માણસ તો સાવ નબળો છે. એમની નિષ્ઠા સાચી હશે, એ નિસ્વાર્થ માણસ છે સાચું, એ ભ્રષ્ટાચારથી પર છે સાચું, પણ એ હું એ સરકારી તિજોરીમાંથી પગાર પણ ન લે અને બાકી બધા સરકારી તિજોરીમાંથી લૂંટ ચલાવીને ચૂપ રહે તો આવો વડાપ્રધાન સા કામનો? ભાવ વધી રહ્યા છે શા માટે ખબર છે? પેટ્રોલના આટલા બધા ભાવ વધારાય છે, રોજે રોજ પેટ્રોલના ભાવ વધારાય છે. બહુ સ્પષ્ટ કારણ છે, કોઈ કહેતું નથી. 24/7 24 કલાક ને 7 દિવસ ચાલતી કોઈ ચેનલ પર આ વાત કહેવામાં નથી આવી. મેં પહેલા પણ કહી છે, આજે ફરી કહું છું, પેટ્રોલને ડી કંટ્રોલ કરી દેવાનું ખરું કારણ એ છે કે રિલાયન્સ, એસ્સાર અને પરદેશની જે પેટ્રોલ કંપનીઓ છે એ ભારતમાં ખોટ કર્યા વગર પેટ્રોલ પંપો ચલાવી શકે. પહેલાં રિલાયન્સ અને ભારત સરકારના પેટ્રોલ વચ્ચે 8-10 રૂપિયાનો ડિફરન્સ રહેતો હતો, એટલે રિલાયન્સના પેટ્રોલ પંપને તાળા મારવા પડ્યા, એસાનના પેટ્રોલ પંપને તાળા મારવા પડ્યા. બહારથી જે વિદેશી પેટ્રોલની કંપનીઓ આવી હતી એણે પેટ્રોલ પંપો બાંધી તો દીધા, વડોદરામાં બાંધી દીધા છે, પણ ખોલ્યા નહોતા, કારણ કે ભાવમાં 10 રૂપિયા લીટરે ફેર હતો. એટલે સરકારે તમને લૂંટીને પણ
એટલા ભાવ કરી દીધા કે જેથી આ રિલાયન્સ અને એસ્સાર જેવી કંપનીઓ એમના પેટ્રોલ પંપ ચલાવી શકે. હવે આટલી નીચ સરકાર કરોડો લોકોને લોહી નીચોવીને, કરોડો લોકોનું લોહી નીચોવીને, નિશાસા લઈને પેટ્રોલના ભાવ રોજે રોજ એટલે વધારે છે કે રિલાયન્સ અને એસ્સારનો નફો ઓછો ના થઈ જાય. હવે આ સરકાર પર શું ભરોસો કરીશું આપણે? દરેક ખોટી વાતને મનમોહનસિંહ સાચી બતાડી રહ્યા છે, દરેક લૂંટફાટને મનમોહનસિંહ દેશહિતમાં છે એવું બતાડી રહ્યા છે. હું માનું છું કે આ વડાપ્રધાન હવે જવા જોઈએ, મનમોહનસિંહ નીકળી જવા જોઈએ, આ સરકાર જવી જોઈએ, કોઈ નવો વડાપ્રધાન આવવો જોઈએ, નવી સરકાર આવી જોઈએ. અને મનમોહનસિંહ હમણાં થોડા દિવસમાં એક મહાન સિદ્ધિ બતાડશે, કહેશે કે યુનોની સલામતી સમિતિની ભારતને કાયમી સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી. અત્યારે સલામતી સમિતિના 5 સભ્યો એવા છે જે આખી સામાન્ય સભાના ઠરાવ સામે વીટો વાપરી શકે. ભારત 6ઠો દેશ તરીકે આ સમિતિમાં બેસવાનો છે. અને સરકાર એમ કહેશે કે આ અમારી ડિપ્લોમસી, અમારી રાજનીતિનું પરિણામ છે, અમારી હોશિયારીનું પરિણામ છે. અરે મને કહેવા દો કે આટલા બધા વર્ષો સુધી, છેલ્લા 10 વર્ષથી તમે આ સમિતિમાં નથી. તમે તો 10 વર્ષ પહેલા હોવા જોઈતા હતા આ સમિતિમાં, પણ 10 વર્ષ સુધી તમે આ સમિતિમાં નથી એ તમારી બેવકૂફીને કારણે નથી. દુનિયામાં 6 અબજની વસ્તીમાંથી 1 અબજ વસ્તી ભારતમાં છે. દુનિયાનો દરેક 6ઠો માણસ ભારતમાં રહે છે, ભારતીય છે. 10 વર્ષથી તમે અમેરિકા અને રશિયાના બધાના પગ પકડી રહ્યા છો કે અમને કાયમી સભ્ય તરીકે બેસાડો બેસાડો બેસાડો. 1992માં જ્યારે આ દેશમાં ક્રાંતિ થઈ પહેલી, મનમોહનસિંહ લઈ આવ્યા એ ક્રાંતિ, અને દેશનું અર્થતંત્ર ખુલ્લું મૂકવામાં આવ્યું. 1995 પછી તમારી સ્થિતિ મજબૂત થતી ગઈ. દુનિયાની 6ઠી વસ્તી ધરાવતું દેશ જો 10 વર્ષ પહેલા હિંમત કરીને મનમોહનસિંહે કે કોંગ્રેસ એમ કહ્યું હોત કે અમને કાયમી સભ્ય બનાવો, નહીં તો અમે યુનોમાં રહેવા નથી માગતા, અમારે યુનોમાં નથી રહેવું, તો 1995માં એમણે તમને યુનોના કાયમી સભ્ય બનાવી દેવા પડ્યા હોત. ભારત યુનોની બહાર નીકળી જાય અને યુનોના કાયદા કાનૂન માનવાનું ના પાડી દે તો દુનિયામાં રહ્યું શું? તો તમે અંદર રહીને હાથ પગ જોડ્યા કરો છો, એને બદલે ખોખારીને કહી દીધું હોત કે અમારે રહેવું જ નથી, યુનોમાં સભ્ય જ નથી રહેવું, જો અમને કાયમી સભ્ય ના બનાવી દીધો તો 10 વર્ષ પહેલા તમે યુનોના કાયમી સભ્ય બની ગયા હોત. એટલે હવે તમે અમને એમ કહેશો કે 2012થી ભારત યુનોનું કાયમી સભ્ય બની ગયું છે, એ કોંગ્રેસની સિદ્ધિ છે, તો અમે માનવા તૈયાર નથી. કોંગ્રેસની કેન્દ્રીય સરકાર તદ્દન નિષ્ફળ ગઈ છે. મોંઘવારીને કારણે, ભ્રષ્ટાચારને કારણે લોકોનો વિશ્વાસ ગુમાયો છે. અને હું સ્પષ્ટ શબ્દોમાં માગણી કરું છું કે મનમોહનસિંહે રાજીનામું આપી દેવું જોઈએ. કહું છું કે મનમોહનસિંહ તમે ટળો, પછી આ દેશનું જે થવાનું છે થશે. અમે આનાથી પણ નબળા વડાપ્રધાનો જોયા છે અને આ દેશ ટકી રહ્યો છે. અમને તમે જશો પછી દેશનું શું થશે એની ચિંતા છોડીને પણ તમે હવે જાઓ. આ દેશને હવે નવા, મજબૂત અને બહાદુર પ્રાઇમ મિનિસ્ટરની જરૂર છે, પછી ભલે એવો પ્રાઇમ મિનિસ્ટર કોંગ્રેસમાંથી આવે. અને આગામી દિવસોમાં મને એવું લાગે છે કે મોટી ઉથલપાથલ કેન્દ્રીય રાજકારણમાં થવાની છે. મનમોહનસિંહ જશે એવું હવે મને લાગી રહ્યું છે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.